નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. અત્યારે બધા લોકો એવું ડિસાઈડ કર્યું છે કે આપણે ગંગા આરતીનો લાભ લઈએ, તો અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને હું જઈ રહ્યો છું ગંગા આરતીમાં. તો તમને બધાને આજે ગંગા માતાની આરતીનો લાભ કરાવીશ. અને બધાને ખાસ મારે એ કહેવાનું કે આજે હું આમાં બેસીને જવાનો છું, કેમ કે બીજા કોઈ વ્હીકલ અહીંયા ઉપલબ્ધ નથી. જે લોકોને પણ જવું હોય હરકી પેઢી, તો વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન છે આ રિક્ષા. ઓટોમાં તમે જશો તો ઓટોનો લાવો લેવાની મજા અલગ જ હશે. તો હું અત્યારે આ ઓટોમાં જાઉં છું. તો ગાઈસ, કેવું લાગે છે તમને અત્યારે હરિદ્વારમાં ગંગા માતાના દર્શન કરીને? બહુ મજા આવે છે, અને અત્યારે અમારું ફોટો સેશન ચાલુ છે. યસ, ફાઇનલી અમે ગંગા માતાના દર્શન કરી લીધા છે એન્ડ અહીંયા આવીને ફોટો સેશન ચાલુ કર્યું છે. મારે બધાને ખાસ કહેવાનું કે આ બંને માણસો યુરોપમાં જાય, અમેરિકામાં જાય, ગમે ત્યાં જાય, ફોટો પાડવાનું ભૂલતા નહીં. હવે ભાઈ ગંગામાં આવીને તો માતાજીના દર્શન કરો, ફોટા પાડવાનું બંધ કરો. દર્શન થઈ ગયા પણ અમારું કામ તો આ જ રહેશે ભાઈ, બરાબર? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. અત્યારે વાગ્યા છે 10:00 અને હું જઈ રહ્યો છું અત્યારે ગંગા ઘાટ પર પપ્પાની પૂજા માટે. આ છે આપણી સવારી, જેમાં હું આજે સવારી કરવાનો છું અને ગંગા ઘાટ પર જઈને આજે પપ્પાની થોડી પૂજા છે. અત્યારે પિતૃ મહિનો ચાલી રહ્યો છે, શ્રાદ્ધની વિધિ કરવાની છે ત્યાં જઈને આજે, તો પપ્પાની વિધિ કરવાની છે આજે. અત્યારે હું જઈ રહ્યો છું ગંગા ઘાટ. ભાઈ તો આવી ગયા છીએ આપણે ગંગા ઘાટ. હવે અહીંયા આપણે પૂજા કરવાની છે. મારી પાછળ તમે જે ઘાટ જોવો છો, એ ઘાટ પર મોસ્ટલી પિતૃઓની પૂજા થાય છે. શ્રાદ્ધ પક્ષથી માંડીને તમામ વિધિઓ અહીંયા થાય છે. મિત્રો, 22 વર્ષ પહેલાં મારા ફાધર મને અહીંયા લાવ્યા હતા અને 22 વર્ષ પછી હું મારા ફાધરના કામથી અહીંયા આવ્યો છું. કહેવાનો ભાવાર્થ એટલો છે મિત્રો કે તમારા મા બાપ જ્યાં સુધી તમારી સાથે છે, એમને ટાઈમ આપો, એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. કેમ કે મા બાપ જાય છે પછી એમની જગ્યા કોઈ નથી લઈ શકતું. આપણી સોડા રેડી છે. હરિદ્વારમાં હરકી પોડીમાં તમે જ્યારે આવશો ત્યારે મોહનજી પૂરીવાલેની કચોરી અને પૂરી ખાવાનું ભૂલતા નહીં. ભાઈ, મેં મારા માટે આ તાંબાની બોટલ લીધેલી છે અને હવે હું જ્યારે પણ પાણી પીશ તો આ તાંબાની બોટલમાં પીશ. મને હરિદ્વારમાં આવીને આ બોટલ બહુ ગમી એટલે આ બોટલ મેં લીધી છે. તરુણ, તે શું લીધું? બસ તમે લીધું, મારું જ છે. તું તો કઈ લઈ લે. તમે લીધું, મારું જ છે. અને તમે કમેન્ટમાં જણાવજો કે આ બોટલ તમને કેવી લાગી છે. અને જે લોકો પાણી પીતા હોય તાંબાની બોટલની અંદર પાણી પીવાનું રાખો. આ ભાઈ બોટલમાં મારું નામ લખે છે, કેમ કે મારાથી પાણીની બોટલ છે, ચપ્પલ છે, ઘણીવાર મારાથી ભૂલાઈ જાય છે. એટલે મેં એવો આગ્રહ રાખ્યો કે એક નામ લખી દો તો કોઈને કદાચ મળી જાય તો મારા નંબર પર પહોંચાડી દઈશ. તમે લોકો એ વિચારતા હશો કે હરિદ્વારમાં જ્યારે તમે આવો છો તો જમવાની વ્યવસ્થા શું છે, તો જય ગાત્રાળ ભોજનાલય છે જ્યાં તમને ગુજરાતી શુદ્ધ કાઠિયાવાડી જમવાનું મળી રહેશે. વેલ, હું 2 દિવસથી ત્યાં જમું છું, જમવાનું એકદમ ટકાટક છે બોસ. જ્યારે પણ હરિદ્વાર આવો છો જય ગાત્રાળ ભોજનાલયમાં આવવાનું ભૂલતા નહીં. ભાઈ ભરપેટ જમવાનું જમી લીધું છે, હવે અમે લોકો જઈ રહ્યા છીએ આશ્રમ. હવે હું બેસીશ મારી આ નાનકડી ઈ રિક્ષામાં. મિત્રો, જ્યારે તમે હરિદ્વારમાં આવશો ત્યાં હરકી પોડી નામનું એક પ્લેસ છે જ્યાં ગંગા નદીના કિનારે પિતૃઓને લગતી તમામ વિધિઓ થાય છે. અહીંયા મેં કોન્ટેક્ટ નંબર આપ્યો છે, એમનું નામ છે હિમાંશુ મહારાજ, જે બ્રાહ્મણ છે, આપણા ગુજરાતીઓને બહુ સારો સપોર્ટ કરે છે. પૂજા પાઠને લગતી તમામ વિધિઓ તમે એમની પાસે કરાવી શકો છો. ભાઈ આ બોટલો મેં લીધી છે ગંગાજળ લેવા માટે, કોને કોને જોતી છે કમેન્ટ કરો. જય હો ગંગે મૈયા.
ગુજરાતની જનતાને એટલું જ કહેવાનું છે કે આ શ્રાદ્ધ પક્ષમાં જેમ ભગીરથે તપશ્ચર્યા કરી અને પોતાના પિતૃઓને સદગતિને શાંતિ આપી એમ વિશ્વના સમસ્ત પિતૃઓને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય એવી મા ગંગાને પ્રાર્થના કરીએ. વિશ્વનું કલ્યાણ થાય એ જ ભાવના સાથે, સર્વનું કલ્યાણ થાય એ જ ભાવના સાથે ગંગાજીને પ્રાર્થના કરીએ. ગંગાજીને એ પ્રાર્થના કરીએ છીએ કે સમસ્ત મહામારીથી જે ચાલી રહી છે એમાંથી મુક્ત થાય ને ગંગાજીને અહીંયા પ્રાર્થના કરી છીએ ને સમસ્ત પિતૃઓને શાંતિ મળે એવી અમે અહીંયા ગંગાથી પ્રાર્થના કરીએ છીએ. સનાતન ધર્મનો મૂળ જેમાં ઇતિહાસ છે એવી ગંગા મૈયાના કિનારે આવી સ્નાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. માં ગંગાજીને પ્રાર્થના કરીએ. ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં ભારત વર્ષની અંદર ગૌ ગંગા ગાયત્રી ગૌરી અને ગીતાજી આનું ખૂબ જ મહત્વ છે. તો એવી ગંગા મૈયાને પ્રાર્થના કરીએ જીવ માત્રનું પ્રાણી માત્રનું માં ગંગા કલ્યાણ કરે. જય ગંગે મૈયા. જય ગંગે મૈયા. તમે હરિદ્વારમાં આવીને એ વિચારતા હશો કે હરિદ્વારમાં આવીને રહેવાની અને જમવાની વ્યવસ્થા કેવી રીતના કરવી, તો હરિદ્વારની અંદર શ્રી ગાતરાળ ભોજનાલય છે ત્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા સુંદર મજાની છે. નીચે કોન્ટેક નંબર આપેલો છે, તમે જ્યારે પણ હરિદ્વારમાં આવો અહીંયાની મુલાકાત જરૂર લેજો. ભાઈ તો આ હતો મારો વ્લોગ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી જે લોકોને જાત્રા કરવાનો શોખ હોય, જાત્રા કરવાની ઈચ્છા હોય, એ લોકો હરિદ્વાર આવવાનું ભૂલતા નહીં. જય ગંગે મૈયા. જય ગંગે મૈયા. જય ગંગે મૈયા. જય ગંગે મૈયા.